नमस्कार, आप जोई रह्या छो बीटीवी न्यूज। आपनी साथे हूं छु तोरल। समाचार विस्तार से जोईशू। कृषि मंत्री राघवजी पटेल असरग्रस्त विस्तारों की मुलाकाते पहुंचा। जिल्लाना अलिया गामे कृषि मंत्री राघवजी पटेले निवेदन पण आप्युं छे। एक हेक्टर पाक धोवाणना 10,000 की जगह 40,000 सहाय चूकवाशे। वधुमां वधु एक खेडूतने 3 मृत पशुनी सहाय हती, हवे 5 पशुओना मौतनी सहाय चूकवामां आवशे। एक हेक्टर जमीन धोवाणना 10,000 हता, हवे 20,000 थशे। गई काले पूरग्रस्त अंगेनी मीटिंग में दरखास्त मुकवामां आवी छे। टूंक समय में आ अंगे जाहेरात कराशे। રાજ્યના કૃષિમંત્રી જામનગર જિલ્લાની મુલાકાતે છે, આપણે સીધા જ તેની સાથે વાત કરીશું। રાઘવજીભાઈ, સૌથી વધુ અસર જામનગર જિલ્લાને થઈ છે, જેમાં મકાન હોય કે પશુ હોય કે પછી ઘર વખરીની ચીજ વસ્તુ હોય, શું કહેશો? સાચી વાત છે, અતિવૃષ્ટિની વધુમાં વધુ અસર થઈ હોય તો જામનગર જિલ્લાને થઈ છે, અને એમાંય વધુ અસર મારા મત વિસ્તારના જામનગર તાલુકો અને જોડિયા તાલુકો, કાલાવ અને જામજોધપુર તાલુકાના અમુક ભાગ આ વિસ્તારોમાં વધુ અસર થઈ છે, વધુ નુકસાની થઈ છે। રાઘવજીભાઈ, એક વાત એ છે કે તમે કાલે કેબિનેટની મીટિંગ હતી, તેમાં કંઈક અમુક નિર્ણયો લેવાયા છે, શું નિર્ણયો છે? કાલે કેબિનેટની મીટિંગ નહોતી, કાલે અતિવૃષ્ટિગ્રસ્ત પૂરગ્રસ્ત લોકોને રાજ્યમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એની સમીક્ષા અને એને કઈ રીતે સરકાર વધુ વધુ ઉપયોગી થઈ શકે એના માટેના નિર્ણયો લેવા માટેની માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મીટિંગ હતી। ધારાધોરણોમાં ફેરફારો થયા છે, જે જૂની સહાય હતી તેમાં વધારો થયો છે, કેવા કેવા પરિવર્તનો થયા? જુઓ, જૂના જે ધારાધોરણો, જૂના જે સહાય આપવાની રકમની જે વાત હતી એમાં ઘણા બધા સુધારા કરવા માટેની અમે દરખાસ્ત કરી છે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમારી વાત સ્વીકારી છે અને એને લગતા નિર્ણયો પણ ટૂંક સમયમાં બહાર પડી જશે। સર્વે પછીની જે સહાયની કાર્યવાહી છે રાઘવજીભાઈ, કેટલા દિવસોમાં આ બધી સહાયની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે? જુઓ, જમીન ધોવાણનું સર્વે, સોરી, પાક ધોવાણનું સર્વે લગભગ અડધા ઉપર થઈ ગયું છે અને બાકી વધારાની ગ્રામસેવકોની માંગણી હતી જિલ્લાના તંત્ર દ્વારા સરકાર પાસેથી, તો વધારાના 60 ગ્રામસેવકો વધારાના રાજ્ય સરકારે જિલ્લાને ફાળવી દીધા છે, એટલે યુદ્ધના ધોરણે પાકની નુકસાનીનું સર્વે ટૂંક સમયમાં, એટલે 2-4 દિવસમાં પૂરું થઈ જશે, નંબર વન। સેકન્ડ, જમીન ધોવાણની બાબત છે, એના માટે જિલ્લા સિંચાઈ વિભાગની ટીમો વ્યક્તિગત ગામોગામ ફરી અને જે જે ખેડૂતનું ખેતર ધોવાઈ ગયું હશે, ખેતીની જમીનને નુકસાન થયું હશે, એની જાત સર્વેક્ષણ કરશે અને એને પણ ઝડપી કામગીરી પૂરી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। તો આ હતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કે જેઓએ ખેડૂતોને ધરપત આપી છે કે ટૂંક જ સમયમાં જે સહાયનું ધોરણ છે એ વધારવામાં આવ્યું છે, તેની જાહેરાત કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં જે છે તે સહાય ચૂકવી દેવામાં આવશે। નથુ રામડા, વીટીવી ન્યૂઝ, જામનગર।